हेलो फ्रेंड्स एंड वेलकम बैक टू माय चैनल। दिस इज पिनाकिन रावल। हूँ पिनाकिन रावल आपने मारी आ चैनल में आव करू छू। मित्रों लगभग हवे एक के बे लेक्चर चैप्टर बे माटे मतलब यूनिट एक माटे अने त्यार बाद आपणू मोशन इन वन डायमेंशन देट इज यूनिट टू चालू थशे। जे हकीकत में फिजिक्स जेने कही शकाय ए हवे चालू थशे। अत्यार सुधी आपणी बधी पूर्व तैयारी हती मतलब के फिजिक्स ने समझवा माटे खास करीन जे पायाना गणितना सिद्धांतों छे एनी आपणे पहला चर्चा कर लीधी छे। मतलब के जे थ्रू आउट तमने बे वर्ष सुधी फिजिक्स में जेटली जेटली उपयोगी बाबतो छे एने आपणे आवरी लीधी छे। त्यारबाद एकम अने परिमाण अने सार्थक अंकों साथे गणतरीओ केवी रीते थाय अने सचोट जवाब कई रीते आपी शकाय एनी चर्चा आपणे करेली छे। एटले आपणुं जे फिजिक्स छे ए हकीकतमां चेप्टर त्रणथी शरू थाय एटले के यूनिट बे थी। એટલે હવે આની જે પ્રેક્ટિસ થોડી ઘણી બાકી છે, વચ્ચે તો આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરેલી જ છે, પણ થોડી ઘણી પ્રેક્ટિસ આપણે કરી લઈ, તમને PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। આમ જોવા જાઓ તો પ્રેક્ટિસમાં લગભગ 40 કે 50 એમસીક્યુ જુદી જુદી મેથડના મેં કવરઅપ કરેલા છે, એટલાથી પૂરું થતું નથી। તમે કોઈ બી એક મટીરિયલ સિલેક્ટ કરો, એ મટીરિયલ ધ્યાન રાખજો, ખાસ ઝાઝા મટીરિયલ ભેગા કરવાની જરૂર નથી, પણ કોઈ પણ એક જ મટીરિયલ બે વર્ષ સુધી તમારે ઘસી નાખવાનું છે। ઘસી નાખવાનું છે ઇન ધ સેન્સ તમારે એ મટીરિયલને એવી રીતે પ્રેક્ટિસ કરવાનું છે કે લગભગ બધી જ મેથડ અંદર જે 200, 250, 300 જે કંઈ એમસીક્યુ આપેલા હોય એ બધી જ મેથડના એમસીક્યુ તમારા જહેનમાં હરખી રીતે ઉતરી જાય। બસ આટલું મહત્ત્વનું છે। બાકી દરેક મટીરિયલમાં એમસીક્યુ તમે જેટલા મટીરિયલ જુદા જુદા પકડશો તો એમસીક્યુની ટાઈપ બદલાવાની નથી, મતલબ ફિઝિક્સ ત્યાં જ છે, પણ તમારે મેથડને સમજવાની ખાસ એમ કહેવાય કે તૈયારી કરવાની છે। થોડુંક આગળ વધીએ આપણે। યુનિટ પહેલું અને લેસન આપણું લગભગ ડઝનમું છે, એટલે કે 12, અને ખાસ કરીને પ્રેક્ટિસ છે। હવે બહુ સ્વાભાવિક છે કે તમારે વિડીયો જોતા પહેલાં જે મેં PDF આપેલી છે એ PDF કાં તો તમારે હાર્ડ કોપી એટલે કે નોટમાં ઉતારી લેવાની છે, અથવા તો એ PDFને નજર સામે રાખી અને સ્ટેટમેન્ટ જોતા જવાના છે, જેના સોલ્યુશન હું અહીંયા કરતો જઈશ। એટલે આ રીતે આપણે આગળ વધશું। બહુ સીધા સાદા પ્રશ્નથી શરૂઆત કરી, આપણે પારિમાણિક વિશ્લેષણને લગતા તો પ્રશ્નો સોલ્વ કરી જ લીધા છે, એટલે અહીંયા ત્રુટીને લગતા અને ખાસ તો અમુક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા MCQ થોડાક કલેક્ટ કરેલા છે એ આપણે જોઈ લઈ। નંબર એક સ્ટેટમેન્ટ તમારી પાસે છે, એને રિફર કરતા જજો। એક લોલકનો આવર્તકાળ 0.5 સેકન્ડની લઘુત્તમ માપ શક્તિ LC 0.5 સેકન્ડ એટલે કે 0.5 સેકન્ડ નું LC ધરાવતી એટલે સેકન્ડના બે ભાગ ઓછામાં ઓછા માપે છે એવી રીતે સ્ટોપ વોચથી 0.5 સેકન્ડ માપેલ છે। T = 2.5 સેકન્ડ માપેલું છે અને LC 0.5 સેકન્ડ છે, તો માપનમાં પ્રતિશત ત્રુટી, આપણે ત્રુટીઓના જે પ્રકારની ચર્ચા કરેલી હતી એમાં તમે જો યાદ આવે તો, અથવા તો તમે રિફર કરી શકો છો કે માપન માટે જે તમે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું એની LC જેટલી ત્રુટી અંદર હોઈ શકે પ્લસ ઓર માઇનસ, એટલે ∆T આવર્તકાળમાં ભૂલ 0.5 સેકન્ડની LC જેટલી હોઈ શકે, તો તમારે પ્રતિશત ત્રુટી આમાં જોતી હોય। સ્ટેટમેન્ટની ટાઈપ યાદ રાખવાની છે કે ભાઈ લઘુત્તમ માપ શક્તિની ત્રુટી જે છે લિસ્ટ કાઉન્ટ એરર એ 0.5 સેકન્ડ આમાં આવી શકે, પછી જે રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલી એનામાં લઘુત્તમ માપ શક્તિ જેટલી ત્રુટી હોઈ શકે, જેને તમારે આપેલી રાશિ માટે ડેલ્ટા ગણવાનું। એટલે હવે પ્રતિશત ત્રુટી માટે શું છે, ∆/ઓરિજિનલ × 100, ડેલ્ટા કેટલું છે 0.5 સેકન્ડ, પછી આ કેટલું છે 2.5 × 100,
એટલે હવે આ 2.5 અહીંયા તમે ઉડાડો એટલે 20% આનો આન્સર આવી શકે. આપેલા ઓપ્શનમાં તમે જુઓ તો બી ઓપ્શન લાગશે. નંબર 2, એક પદાર્થના દળ અને વેગના માપનમાં ત્રુટિ. દળ દેટ ઇઝ માસ એમ અને વેગના માપનમાં ત્રુટિ અનુક્રમે 2% અને 3% છે. 2% અને 3% એટલે એકચ્યુઅલમાં આ શું છે, 2% એટલે ડેલ્ટા એમ બાય ઓરિજિનલ ગુણ્યા 100 અને આ ડેલ્ટા વી બાય ઓરિજિનલ ગુણ્યા 100. આ 2 અને 3% આપેલું છે તો તેની ગતિ ઉર્જામાં પ્રતિશત ત્રુટિ કેટલી. હવે આવા સંજોગોમાં તમારી પાસે જે તે રાશિનું સમીકરણ હોવું જોઈએ. ગતિ ઉર્જા માટે 1/2 mv² છપાયેલું સૂત્ર છે તો ડેલ્ટા કે બાય કે ઇઝ ઇક્વલ ટુ આ હાફ માટે કંઈ ન હોય ડેલ્ટા એમ બાય એમ વત્તા ગુણાકાર કે ભાગાકારમાં આપણે ત્રુટિની ચર્ચા કરેલી છે, ઘાત હોય એ આગળ આવે. અને હવે દરેક પદને 100થી ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળે આપણને. એમાં આના માટે 2% વત્તા 2 અને પેલા માટે 3% એટલે 3 × 2 = 6 અને 2 ટોટલ 8% પ્રતિશત ત્રુટિ ગતિ ઉર્જામાં હોઈ શકે. નંબર 3, સાદા લોલકનો આવર્તકાળ T = 2π√L/g થી અપાય છે, એ તો આપણને ખબર જ છે. 1 mmની ચોકસાઈ સાથે લોલકની લંબાઈ L = 100 cm ચોકસાઈ. હમણાં જ મેં વાત કરી 1 mm એટલે કે 0.1 cm. જે ચોકસાઈથી તમે માપેલી હોય એટલી ત્રુટિ લિસ્ટ કાઉન્ટ હોઈ શકે. 0.1 સેકન્ડના વિભેદનવાળી, મતલબ જે ઘડિયાળ 0.1 સેકન્ડ સુધી માપી શકે ઓછામાં ઓછું એવી સ્ટોપ વોચથી આવર્તકાળના 100 દોલનની સંખ્યા, આને આપણે એન નામ પાડી દઈ. પછી ડેલ્ટા ટી 0.1 સેકન્ડ, વિભેદન જે છે એટલી ભૂલ હોઈ શકે અંદર, 2 સેકન્ડ આવર્તકાળ માપેલો છે. T = 2 સેકન્ડ આવર્તકાળ માપેલો છે તો જીના માપનમાં પ્રતિશત ત્રુટિ. હવે આ એક ખાસ ટાઈપ છે, તમારે પહેલાં તો ટાર્ગેટ શું છે, જીનું માપન. તમારે ડાયરેક્ટ સૂત્ર નહીં વાપરવાનું. આ રીતે તમે આંશિક ત્રુટિનું સૂત્ર બનાવી શકો, પણ તમારે જે ટાર્ગેટ રાશિ હોય મપાયેલી રાશિ એક સાઈડ રાખવાની અને ટાર્ગેટને તમારે સબ્જેક્ટ બનાવવાનો. મતલબ આમાં સૂત્રનો કરતાં જીને બનાવી તો T² = 4π² L/g. આમાંથી જી માટેનું સૂત્ર શું થશે, 4π² L/t² સૂત્ર આપણે આ વાપરવાનું. બીજું, ડાયરેક્ટ આવર્તકાળ નથી માપેલો એમણે. જુઓ અહીંયા શું કીધું છે, 100 દોલન માપેલા છે એટલે સમય માપ્યો છે 100 દોલનનો. 1 દોલન માટે જે ટાઈમ લાગે એને આવર્તકાળ કહેવાય. તો n દોલન માટેનો ટાઈમ કેટલો, એટલે T = nt. અને 100 દોલન માટે એ સમય કેટલો થશે, તો કે 100 દોલન અને દરેકના 2 એટલે T = 200 સેકન્ડ છે. એટલે એકચ્યુઅલમાં મપાયેલી રાશિ આ છે અને ત્રુટિ હંમેશા મપાયેલી રાશિમાં હોય, કેલ્ક્યુલેટેડમાં ન હોય. આ વિધાન ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હવે મારે આનું સૂત્ર બનાવવું હોય આંશિક માટે, એ પહેલાં જે મપાયેલી રાશિ છે એને ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. તો G = 4π² L/T ની જગ્યાએ T² / n² લખાય. સ્ક્વેર છે બંનેનો સ્ક્વેર, અને ઉપર લઈ જઈ એટલે 4π² n² L/t² G = હવે આ આપણું ફાઇનલ સૂત્ર થયું, જેમાંથી આંશિક ત્રુટિ માટે સૂત્ર બ
बनावी आपणे तो शुं थशे, डेल्टा जी बाय जी इज इक्वल टू, आ त्रणमांथी एकेमां कंई भूल न होई शके, चार पाई स्क्वेर एन, एन एटले शुं छे, संख्या बतावे, सो दोलन एटले एमां कोई भूल न होई शके, भूल होय खाली मपायेली राशिमां, एटले डेल्टा एल बाय एल वत्ता टू टाइम्स डेल्टा टी बाय टी। હવે એમાં ડેલ્ટા એલ શું છે, એક એમએમની ચોકસાઈ એટલે 0.1 સેન્ટીમીટરની ભૂલ એમાં હોઈ શકે, છેદમાં ઓરિજિનલ લંબાઈ કેટલી માપેલી છે 100, વત્તા ટુ ટાઈમ્સ ડેલ્ટા ટી એટલે શું, તો કે જે વિભેદન બતાવે છે એટલી ભૂલ હોઈ શકે, ઓછામાં ઓછું એટલે 0.1 સેકન્ડની ભૂલ એમાં હોઈ શકે, છેદમાં ટી ટોટલ કેટલો માપેલો છે આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 સેકન્ડનું કાંઈ મહત્ત્વ નથી, 200 સેકન્ડ જે માપેલી છે એ આપણે મૂકવાની છે અહીંયા, એટલે સરવાળે આ થાય 0.1 ના છેદમાં 100 વત્તા આ 2થી ઉડાડો એટલે ફરીથી 0.1 ના છેદમાં 100 એટલે કે 0.001 વત્તા 0.001 એટલે કે ટોટલ 0.002। અને હવે પ્રતિશત ત્રુટિ જીના માપનમાં કેટલી થશે, તો કે આ જે પદ આવ્યું એને ગુણ્યા 100, 100થી ગુણો એટલે આ 0.2% થાય। આપેલા ઓપ્શનમાં ત્રીજું ઓપ્શન લાગશે, મેથડ ખાસ ધ્યાનમાં રાખજો, ડાયરેક્ટ સૂત્રને ઓપરેટ કદી વશ કરવાનું નથી। નંબર 4, એક પદાર્થના દળ અને કદ અનુક્રમે, દળ અને કદ અનુક્રમે 5.00 વત્તા ઓછા 0.05 કેજી અને કદ 1.00 વત્તા ઓછા 0.05 મીટર ઘન, બે રાશિ માપેલી આપેલી છે, તો ઘનતામાં ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું હોય, દળ છેદમાં કદ, અને આપણે રો કહી દઈએ ડેન્સિટી માટે, દળ છેદમાં કદ, તો ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ બાય એમ વત્તા ડેલ્ટા વી બાય વી, અહીં ધ્યાન રાખવાનું છે, ભાગાકાર હોય કે ગુણાકાર આંશિક ત્રુટિનો સરવાળો જ થાય। હવે એમાં ડાયરેક્ટ એપ્લિકેશન છે, ડેલ્ટા એમ 0.05 છેદમાં 5.00 વત્તા ડેલ્ટા વી 0.05 છેદમાં 1.00, એટલે હવે આ જે છે એનું સાદું રૂપ આપી, અને તમારે જોઈ છે પ્રતિશત ત્રુટિ, રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન, એટલે એ તમારું કામ આવે, એટલું તો આપણે કરી લઈ, એટલે ચોથામાં તમારો જવાબ આવશે 6%। આ જે જવાબ આવે એને તમારે 100થી ગુણવાનો છે પ્રતિશત માટે, કારણ કે આંશિક ત્રુટિ આવે છે। નંબર 5, એક વિદ્યાર્થી સાદા લોલકનો આવર્તકાળ નોંધવા માટે 100 દોલનનો સમય, 100 દોલન સંખ્યા, એમાં આંકડા આપેલા છે 90 સેકન્ડ 91 સેકન્ડ પછી 95 સેકન્ડ અને 92 સેકન્ડ, આ 4 આંકડા એણે નોંધેલા છે 100 દોલન માટે। જો ઘડિયાળ લઘુત્તમ 1 સેકન્ડ માપે, LC 1 સેકન્ડ માપે, તો અવલોકન ખાલી જગ્યા વડે દર્શાવવું જોઈએ। આ ટ્રેડિશનલ વાત થઈ, એટલે પહેલાં મારે શું કરવું પડે, આની સરેરાશ ગોતી લઈ, 5 ને 2 7 ને 1 8 9 4 36 અને ભાગ્યા 4, એટલે 4 9 36 4 2 8, આ જે છે આ રાશિને આપણે ટી કહી દઈએ, તો ટી બાર ઇઝ ઇક્વલ ટુ 92 આવ્યું, બરાબર છે। પછી દરેકમાં ત્રુટિ એટલે કે નિરપેક્ષ ત્રુટિ,
કારણ કે આખું જે ટ્રેડિશનલ બતાવવાનું હોય એ મારે કેવી રીતે બતાવવું પડે, એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાર. હવે મારે એના માટે નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતવી પડે, તો દરેકમાં નિરપેક્ષ ત્રુટિ 92 જે છે એમાંથી બાદ કરી નાખવાના આવે. એટલે આ જે છે એ 92માંથી 90 બાદ કરો એટલે 2, પછી 92માંથી 91 બાદ કરો એટલે 1, 92માંથી 95 બાદ કરો એટલે -3 અને 0. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તમારી પાસે આખી મેથડ છે, હું બધા પદ નથી લખતો, મતલબ સૂત્રો. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં શું કરવાનું, આના ધન મૂલ્યોની એવરેજ કાઢવાની, મતલબ 2 + 1 + 3 + 0 / 4. એટલે આમાં મારે ધન કરી નાખવાનું છે, અને 3 ને 1, 4 ને 2, 6 / 4, 6 / 4 દેટ ઇઝ ડોટ. એટલે હવે મારે શું બતાવવાનું રહે, તો કે t̅ - δt̅, આ ડેલ્ટા t બાર થયું, તો ઇઝ ઇક્વલ ટુ માપ કેટલું છે 92 + δ. આ રીતે મારે બતાવવું જોઈએ. પણ પ્રશ્ન ખાસ ટેક્નિકલ વસ્તુ છે અહીંયા, એટલે એ આપણે ખૂબ જ ધ્યાનથી ચાલવાનું છે. આ દોઢ સેકન્ડ શું બતાવે છે, ત્રુટિ. હવે એકચ્યુઅલમાં એ ત્રુટિ જે છે એ તમારી ઘડિયાળ બતાવશે ખરી, ના એ શું બતાવશે, તો કે ત્રુટિ દોઢ સેકન્ડનો આંકડો તો અંદર બતાવી શકે એવું છે જ નહીં અંદર, તો એ કાં 1 સેકન્ડનો આંકડો બતાવશે. આ તો કેલ્ક્યુલેટેડ થયું ને, એટલે કાં તો 1 સેકન્ડનું બતાવશે, કાં તો 2નું બતાવશે, કાં તો 3 બતાવશે, મતલબ એક આખી સેકન્ડની ગડબડ અંદર હોઈ શકે. તો આ આંકડો જે છે એ મારે 1 તો લખાય નહીં, કારણ કે દોઢ સુધીની તો ત્રુટિ છે, તો મારે આને લખવું પડે 92 + 2 સેકન્ડ. એ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને એક જ વાક્ય જે છે એ, અને આપેલા ઓપ્શનમાં નંબર 5માં જવાબ તમારો જે છે એ થશે ડી. અને આમાં એમણે નથી આપ્યું ઓપ્શન, પણ આ ઓપ્શન પણ હોય અને આ ઓપ્શન પણ હોય, તો જ્યારે આ વિધાન આપેલું છે ત્યારે ટેકનિકલી તમારે બીજું ઓપ્શન છે એનો જવાબ આપવો પડે. મિસગાઈડ ન થવાય એનું ખાસ ધ્યાન રાખજો. નંબર 6, 2 અવરોધના મૂલ્યો R1 ઇઝ ઇક્વલ ટુ 6 + 0.3, 6 + 0.3 કિલો ઓમ, અને R2 ઇઝ ઇક્વલ ટુ 10 + 0.2 કિલો ઓમ છે. જ્યારે તેમને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે પ્રતિશત ત્રુટિ સમતુલ્યમાં કેટલી થાય, પ્રતિશત ત્રુટિ. હવે સમાંતર સમતુલ્ય 10મા ધોરણમાં આપણે ગણી ગયા છીએ, અથવા તો ટેક્સ્ટબુકમાં એક આવો દાખલો આવેલો છે, એટલે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 + 1/R2. એક ટેક્સ્ટબુકની મેથડ છે કે જેમાં આપણે આને માની લો કે ઘાતમાં લખી, અને તમારે શું જોઈએ છે, સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્યમાં પ્રતિશત ત્રુટિ. એટલે તમે એક આ રીતે કરી શકો, R1 - 1 ઘાત, પછી R1 - 1 ઘાત, R2 - 1 ઘાત, પછી આનું વિકલન કરી એટલે -1 R2 dr ઇઝ ઇક્વલ ટુ -1 R1 - 2 dr1 વત્તા ઘાત આગળ -1 R2 - 1 ઓછી અને dr2, માઇનસ કાઢી નાખી, dr/r² ઇઝ ઇક્વલ ટુ dr1/r1² dr2/r2² આર સ્ક્વેરને આ બાજુ લઈ આવીએ એટલે dr will be equal to R/R1² dr1 + R/R2² dr2.
હવે આ ડી આર એટલે કોણ? ડેલ્ટા આર. ડેલ્ટા આર વન તમારે ડેલ્ટા આર જોઈએ. એટલે હવે ઈ જે આવે આર કેટલું થશે? સમતુલ્ય. એટલે આર ઇઝ ઇક્વલ ટુ આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ. બરાબર, આનું સાદું રૂપ આપ્યું એટલે આરની કિંમત જડી જાય. તમારે પ્રતિશત જોતી હોય તો ડી આર બાય આર ગુણ્યા સો કરવાનું આવે. એટલે પહેલાં ડી આર જડી ગયું, આમાં કિંમતો મૂકી દો, એટલે પછી ડી આર વન અને ડી આર ટુ પોઈન્ટ ત્રણ અને પોઈન્ટ બે છે એ આંકડા મૂકી દો એટલે એ તમને જડી જાય. અને પછી આ પદ ગોતી લો, આ થોડોક લાંબો વહીવટ થાય. ટેક્સ્ટ બુકની મેથડ અથવા આ ગુણાકાર ભાગાકારનું રિઝલ્ટ છે. એટલે ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ, જુઓ, ડેલ્ટા આર વન બાય આર વન વત્તા ડેલ્ટા આર ટુ બાય આર ટુ, ગુણાકારવાળું રિઝલ્ટ. પછી આ ભાગાકારમાં આ રાશિને આખી રાશિ ગમે તે ગણી લઈ થર્ડ, તો વત્તા ડેલ્ટા આર વન પ્લસ આર ટુ છેદમાં ઓરિજિનલ. મેથડ ઉપર આપણે ફોકસ કરી જઈએ. આ રીતે પણ તમે ગણી શકો, પણ આ વધારે વ્યાજબી રહેશે. એટલે ત્રણ રાશિ ટોટલ ગણી લીધી, એક આર વન, એક આર ટુ અને એક આર વન પ્લસ આર ટુ ભેગી. હવે ડેલ્ટા આર વન છે એ શું છે? તો કે પોઈન્ટ ત્રણ. પછી એમાં આર વન શું છે? છ. ડેલ્ટા આર ટુ શું છે? પોઈન્ટ બે. એમાં આર ટુ શું છે? દસ. વત્તા બેના ડેલ્ટાનો સરવાળો એટલે કે પોઈન્ટ ત્રણ વત્તા પોઈન્ટ બે છેદમાં બેનો સરવાળો કેટલો છે? સોળ. આ જે જવાબ આવે એને ગુણ્યા સો કરો એટલે તમારું સીધું સ્ટેપ આવે. આ શોર્ટકટ થયું. એટલે આવી રીતે જ્યારે પદ હોય ત્યારે આ લપ કરવાને બદલે થોડુંક શોર્ટમાં તમે આ રીતે ચાલી શકો અને એ રીતે તમારો જવાબ નંબર છમાં 10.125% આવવો જોઈએ. કેલ્ક્યુલેટરથી બે મેથડથી ચેક કરવાનું, પછી તમને મજા આવે એ મેથડ કરવાની. નંબર સાત, જો એલ બરાબર 2.331 સેન્ટીમીટર અને બી ઇઝ ઇક્વલ ટુ 2.1 સેન્ટીમીટર હોય તો એલ પ્લસ બી ગોતવાનું છે. આ ઓલા સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે આ લીધો. પહેલાં બેનો સરવાળો કરી નાખી એટલે આ થઈ જશે 1, 3, 4 અને સરવાળો બરાબર 1, 3, 3 ને 1, 4, 2 ને 2, 4 4.431 સેન્ટીમીટર જવાબ થયો. પણ મારે આ રીતે દર્શાવાય નહીં, કારણ કે સાર્થક અંકો માટે સરવાળા કે બાદબાકીમાં આપણે શું કીધું છે? ઓછામાં ઓછા દશાંશ સ્થળ જેના હોય એટલા રાખવાના. તો અહીંયા દશાંશ સ્થળ એક જ છે તો મારે એક જ રાખવાનું અને ઉડાડવાનું, એટલે આનો જવાબ મારે લખવો પડે 4.4 સેન્ટીમીટર. ઓપ્શનમાં તમારો જવાબ આવશે સી. નંબર આઠ, જો એ સળિયાની લંબાઈ એલ એ નામ પાડી દઈએ આપણે 3.25 - 0.01 સેન્ટીમીટર અને બી સળિયાની દેટ ઇઝ એલ બી 4.19 - 0.01 સેન્ટીમીટર બેની લંબાઈ આપેલી છે, તો પ્રશ્ન જ શું પૂછેલો છે કે બી એ કરતાં ખાલી જગ્યા લાંબો છે, મતલબ બેમાંથી જે દેખાય છે કે બીની લંબાઈ વધારે, તો કેટલી વધારે છે? મતલબ બેનો ડિફરન્સ માંગ્યો છે, એલ બી માઇનસ એલ એ એટલે આ બેની બાદ બાકી, એટલે કે 3.25 - 0.01 માઇનસ 4.19 - 0.01 અરે સોરી, અહીંયા 4.19 લખીએ આપણે, કારણ કે મોટામાંથી નાનું બાદ કરવાનું છે. 3.25. હવે પહેલાં
લીગલ બાદબાકી કરી લઈ 4.19 અને 3.25 એટલે આ 4-11માંથી 2 જાય તો 9.94 આવ્યું બાદબાકી. હવે ત્રુટીનું શું થાય? ત્રુટી ભલે અહીંયા માઇનસ હોય પણ ત્રુટી કોઈ દિવસ બાદ ન થાય, એટલે કે ભૂલ કોઈ દી બાદ ન થાય, એટલે ફાઇનલ જવાબ જે છે એ કેટલો આવશે? 0.94 - ભૂલોનો સરવાળો જ થાય. એટલે આપણે શું કરવું પડે? ડેલ્ટા એલ બી વત્તા ડેલ્ટા એલ એ કરવું પડે અને એ મારે અહીંયા મૂકવાનું, એટલે કે 0.01 - 0.01 એટલે 0.02 સેન્ટીમીટર. આ તમારો ફાઇનલ જવાબ થયો. ભૂલે ચૂકે તમે એ ભૂલ ન કરતા. નંબર 8માં તમારો જવાબ આવશે સી. પછી 9 નંબર, એક બ્લોકની લંબાઈ પહોળાઈ અને જાડાઈ એલ બરાબર 12 સેન્ટીમીટર, બી બરાબર 6 સેન્ટીમીટર અને થિકનેસ ટી જાડાઈ 2.45 સેન્ટીમીટર છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેનું કદ, બ્લોક છે લંબાઈ પહોળાઈ અને જાડાઈ આપેલી છે એટલે કદ વી બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા ટી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અહીંયા થિકનેસ એટલે કે 12 × 6 × 2.45. હવે આ જે છે એ કેલ્ક્યુલેટર ઓપરેશન થયું. હવે તમારે આમાં જવાબ જે લખવાનો છે સેન્ટીમીટર ઘનમાં આવશે જે કંઈ આવે એ. પછી ફાઇનલ જવાબ જે છે એમાં સાર્થક અંકોને ધ્યાનમાં આવે. સ્વાભાવિક છે અત્યારે મારી પાસે કેલ્ક્યુલેટર નથી, તમે કેલ્ક્યુલેટર ઓપરેશન જોઈ લો. આનો જવાબ જે કંઈ આવે એમાં તમારે શું કરવાનું છે? એક જ સાર્થક અંક રાખવાનો છે કારણ કે ગુણાકારવાળું રિઝલ્ટ છે. એટલે તમે જુઓ ઓછામાં ઓછા સાર્થક અંકો બીના છે કેટલા? 1. તો તમારો જવાબ જે કંઈ આવે એમાં એક જ સાર્થક અંક રાખવાનો છે. બાકીના દરેક આંકડા પાછા 10ની ઘાતમાં લખેલા છે એટલે આપેલા ઓપ્શનમાંથી આ જવાબ લગભગ આવશે બીજો જવાબ. સાર્થક અંક જે છે એ એક જ તમારે રાખવાનો છે એટલે 2 × સેન્ટીમીટર ઘન. અહીંયા જે કંઈ આન્સર આવે કેલ્ક્યુલેટરથી જોઈ લેજો, પછી એને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવી અને એક જ સાર્થક અંક તમારે અંદર રાખવાનો છે, મતલબ કે 2 × 10ની 2 ઘાત આપણો જવાબ આવશે. અહીંયા આપણે અલ્પવિરામ કરીએ, બાકીના એમસીક્યુ છે પણ એઝ યુઝ્યુઅલ આપણી કેપેસિટી 20-25 મિનિટની જ હોય એટલે બાકીના એમસીક્યુ આવતા લેક્ચરમાં આપણે ગણશું. વિડીયો જોતા રહેજો અને મેથડમાં જે નાના નાના ટેકનિકલ પોઈન્ટ મેં કીધા છે મેં એવા જ એમસીક્યુ લીધા છે કે જેમાં તમારે નાના નાના પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. બાકી તો તમે જોવા જાઓ તો 200 એમસીક્યુનું લિસ્ટ થાય, પણ અમુક સ્ટ્રેટ ફોરવર્ડ હોય, અમુકમાં ધ્યાન રાખવા જેવું હોય એવા જ એમસીક્યુ આપણે કેલ્ક્યુલેટ કરી છે. જેને તમે સરખી રીતે સમજી લો તો ક્યાંય કોઈ પ્રશ્ન ન થાય. વિડીયો જોતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અત્યારે હું રજા લઉં. સી યુ સૂન.